ધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનામ સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ 51 એમાં છેલ્લે એમ કથા બંધિયા ગામની લખે છે કે મહારાજ બંધિયાની અંદર છે મહારાજે મનુષ્ય જન્મની સાર્થકતા શું છે એના વિશે ત્યાંના લોકોને સમજણ આપી. ત્યાંના લોકોએ સત્સંગ કર્યો અને સત્સંગ કરવાથી અંતે એ બધાને ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થાય છે, ઘણાઈને સમાધિ પણ થાય છે અને ભગવાનના સ્વરૂપને વિશે એમનું જોડાણ થાય છે. સ્વામી આગળ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આગળ કથા સંભળાવે છે. પૂર ત્રીજું તરંગ 52 શ્રીહરિ સબકુ શીખ દઈ પોડે જન પ્રતિપાલ ભોર બયે તબ જાગી કે તિયાર બયે કૃપાલ ભોર બયે તબ જાગી કે તિયાર બયે કૃપાલ હરિજન તેહી ગામ કે પ્રેમી જન અપાર પ્રાર્થના બહુ કીન તેહી રખન પ્રાણ આધાર પ્રાર્થના બહુ કીન તેહી રખન પ્રાણ આધાર. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિએ મોડી રાતે સૌને સૂઈ જવા આજ્ઞા કરી, સ્વયં પણ પોઢી રહ્યા. સવારે કૃપાળુ જાગ્યા, સ્નાનાદિક ક્રિયાઓ કરીને તુરંત ચાલવા તૈયાર થઈ ગયા. બંધિયા ગામના હરિભક્તો અપાર પ્રેમી હતા. તેમણે પ્રાણ આધાર શ્રીહરિને રોકવા માટે ઘણી જ પ્રાર્થના કરી ત્યારે શ્રીહરિએ સૌ ભક્તોની આગળ ફરીવાર આવવાનો કોલ દીધો, પછી તુરંત ચાલવા ઘોડે સવારી કરી. બંધિયામાં મહારાજ રાત્રે પોઢ્યા, સવારની અંદર સ્નાનાદિક ક્રિયા કરી. મહારાજ જ્યારે જવા માટે તૈયાર થાય છે, બંધિયાને છોડવા તૈયાર થાય છે, ત્યારે જે પ્રેમી ભક્તો ભગવાનની મૂર્તિને વિશે જ મસ્ત છે, જેને ભગવાન જ જીવન છે, જેના શ્વાસ જ પુરુષોત્તમ નારાયણની સાથે રહેવું, પુરુષોત્તમ નારાયણના ચરિત્રોને જોવા સંભાળવા, આ જ જેના શ્વાસ છે, જેના નાડી અને પ્રાણ સ્વયં ભગવાન બની ચૂક્યા છે, એવા એ પ્રેમી ભક્તો મહારાજને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુએ કોલ દીધો, અમે તમારા ગામમાં પાછા આવશું. અને ઘોડે મહારાજ સવાર થયા. માગસર મહિનાના દિવસો હતા, ઠંડી હોવાના કારણે બોકાની બાંધી હતી. મહારાજે બોકાની વાળી હતી અને જ્યારે ચાલવાની તૈયારી કરી ત્યારે બંધિયાના દરબાર જેહાજી ત્યાં આવ્યા. બંધિયાના દરબાર મુડુભાઈ અને જેહાજી આ બંને દરબારો હતા. એમાં જેહાજી દરબાર ભગવાન શ્રીહરિ પાસે આવ્યા. દરબારે નમીને શ્રીહરિના ચરણ પકડીને રોકાવા બહુ પ્રાર્થના કરી. શ્રીહરિ ચરણ ગ્રહી નૃપ એહા પ્રાર્થના બહુ કીને તેહા તેહી કહે ફેર આવેંગે હમહી તેહી કહે ફેર આવેંગે હમહી અબ જો તાન ન કરના તુમહી અબ જો તાન ન કરના તુમહી. દરબાર આવ્યા, આવીને ભગવાન શ્રીહરિના ચરણ પકડ્યા અને મહારાજને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તમે રોકાઈ જાઓ, તમે અમને છોડીને ન જશો, તમે આ ગામની અંદર રોકાવ, તમે તો અમારા પ્રાણ છો, તમે તો અમને આટલું સરસ જીવન આપ્યું છે, તમે આવું અમને આવું દૂધ ચખાડ્યું અને આવી રીતે પ્રભુ તમે અમને ડાંગ મારીને ભાગી જાઓ, એ તો મહારાજ અમને વસમું લાગે. મહારાજ કે દરબાર, અમે ફરીવાર આવશું, અત્યારે તાન કરશો નહીં, હંમેશા ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંત પુરુષો દરેક ઈચ્છે, દરેક ઈચ્છે મારે ઘેર ભગવાન આવે,
મારે ઘેર સંત આવે, મારે ઘેર મોટા પુરુષ આવે, આવું ઈચ્છે. પરંતુ ઘણીક વખત વિચારવા જેવું છે, ખાસ આપણા પરિવારના ભક્તો, ધીરે ધીરે એવી સમજણ આપણે કેળવીએ. આજે દેશની અંદર રહેલા ભક્તો છે એ એવું કહે છે કે જેટલો સંતો તમે દેશમાં હો ને અમને લાભ નથી મળતો, એટલો લાભ તમે વિદેશમાં હો ને તો અમને મળે છે. અહીંયા આગળ બેઠા સંતો દેશની અંદર અલગ અલગ જગ્યાઓએ સ્કાઈપીમાં કથા કરી શકે છે. ઓસ્ટ્રેલિયા કરે છે, લંડન કરે છે, કેનેડા કરે છે, પૂના કરે છે, મુંબઈ કરે છે, જ્યાં જ્યાં જરૂર પડે સુરત કરે છે. દેશની અંદર અહીં જ રહેલા સંતો હોય છતાંય દેશનું વિચરણ અને દોડાદોડી એટલી હોય કે ત્યાંથી સ્કાઈપીમાં કથા અઠવાડિયે કરવી હોય તો થઈ ન શકે. જ્યારે અહીં આગળથી કથા દેશની અંદર પણ થઈ શકે છે, તો હરિભક્તો એમ કહે છે કે દેશમાં તમે સંતો હો અને જે લાભ નથી મળતો એટલો તમે વિદેશમાં હો તો મળે છે. હવે એ સમજણને કેળવવાની જરૂર છે. એ આગ્રહ એમ રાખે કે સાધુ કોઈ મુંબઈમાં 25 હરિભગત રહે છે ને એ વિચારે કે સંત મારે ઘેર આવે, એ વિચાર સારો? સારો તો છે જ, પણ એક એવો વિચાર છે કે 25એ 25ને લાભ મળે, અને એક એવો વિચાર છે કે મને જ લાભ મળે. એક કાર્ય એવું થાય કે જેમાં 25ને લાભ મળતો હોય, અને એક કાર્ય એવું થાય કે જેમાં 1ને લાભ મળે છે, તો કયું કાર્ય કરવું જોઈએ કે જે કાર્ય દ્વારા વધારે સમાસ થાય? ગુરુજી ન્યૂજર્સી આવ્યા, અને ગુરુજી ન્યૂજર્સી આવ્યા તો હવાર, હાંજ, રાત, હા, ભાવ આપણો હોવો જોઈએ. પાછો ભાવ જતો ના રહેવો જોઈએ. આપણો આપણને ભાવ હોવો જોઈએ, આપણી ઈચ્છા હોવી જોઈએ, પણ આપણો દુરાગ્રહ ન હોવો જોઈએ. હવે ગુરુજી અહીંયા આગળ કનેક્ટિકટ બે ભગત રહેતા હોય, બે ડેલાવર રહેતા હોય, બે વર્જિનિયામાં રહેતા હોય, ન્યૂજર્સીની અંદર કોઈ ઓલા છેડે રહેતા હોય, કોઈ ઓલા છેડે રહેતા હોય, ગુરુજીનો 5 દિવસ કે 6 દિવસનો પ્રોગ્રામ હોય, કદાચ અહીં નજીકમાં 10 મિનિટમાં કોઈનું ઘર હોય અને કંઈક પગલા કરવા જવાનું થયું તો દૂરવાળાને પણ થાય. હવે વિચારવાનું એ છે કે ગુરુજી જો કલાક કલાક ન્યૂજર્સીના ઓલા છેડે જશે, ડેલાવર જશે, આમ જશે, 5 જ દિવસનો પ્રોગ્રામ છે તોની વાત છે, તો ગુરુજીનો લાભ એક સાથે આટલા બધા ભક્તોને નહીં મળે. પણ જો એવું વિચારે કે મારી તો આવી ઈચ્છા છે, પણ જેવું પછી મહારાજને, ગુરુજીને, સંતોને જેવું સાનુકૂળ, જો ગુરુજી મારે ઘેર ના આવી શકે તો હું ગુરુજીનો લાભ લેવા માટે 5 દિવસ ગુરુજી ભેગા રહેવા આવીશ, તો એ ગુરુજી ભેગા રહેવા આવે અને લાભ તો કોનો લેવાનો છે? ગુરુજીનો. 5 દિવસ એમની ભેગા આવીને રહે અને કથા વાર્તા સાંભળે, એમની નજીક બેહે, સત્સંગ કરે, તો એનાથી જે સમાસ થાય એ પેલું 5 કલાક ગુરુજીને દોડાવવાથી ન થાય. ઘણીક વસ્તુ એવી છે કે જેને સમજણ, સત્સંગમાંથી 2 વસ્તુ શીખવાની છે. 1, કોઈ વખત સમજણ એટલી બધી પર ના કરી દેવી જોઈએ કે ગનાને એટલી બધી સમજણ થઈ જાય, એટલું બધું જ્ઞાન થઈ જાય તો પછી એને ઈચ્છા જ ના રહે કે મારે ઘેર ગુરુજી સંતો પગલા કરે આવે, એવી ઈચ્છા જ ના રહે. અને ઘણા એટલા બધા પ્રેમની અંદર ઓવર હોય, એમ કેમ ના કરો તમે, એમ અમે તમારા છીએ, ના, એ પણ ખોટું. 2 ખોટું. હાવ જતું રહે ભાવ હૃદયમાંથી, એટલું બધું શુષ્ક જ્ઞાન એ ખોટું, અને એટલો બધો ઓવર પ્રેમ પણ ખોટો કે ભગવાનના મોટા પુરુષ કે સંતોને કદાચ અનુકૂળ ન હોય, અથવા તો જેની અંદર એક માટે આખો દિવસ જાય એવો હોય, 5 દિવસનું રોકાણ હોય કોઈ સ્થાનમાં, અને એક હરિભગત એ સ્થાનથી 5 કલાક દૂર રહે છે, એક હરિભગતને ઘેર જવા 5 કલાકનું ડ્રાઈવ કરીને જવું, 5 કલાક પાછા આવવાના, બરાબર, એને ત્યાં કદાચ થાળ કરે કે પગલા કરે, હાલો,
અને 5 કલાક પાછા આવવાના. તો જે જગ્યાએ રોકાણ હોય ત્યાં ના સભા થાય, ત્યાં 10 જણને ના લાભ મળે, એના કરતાં 5 કલાક દૂરવાળા હરિભગત એમ કે મારે આવી ઈચ્છા છે છતાંય નથી અનુકૂળ, તો જ્યાં ગુરુજી છે ત્યાં અમે પરિવાર સહિત આવી જશું અને અમે 2-4 દિવસ ત્યાં રહીને લાભ લેશું. એવો લાભ જો લે તો કેટલો બધો સમાસ થાય, કેટલી બધું એને ફાયદો થાય અને કેટલા બધાને ફાયદો થાય. બધાને ફાયદો થાય, એવું થાય. મંદિરમાં ગુરુજી હોય, મંદિરની અંદર બધા આવી જાય રોજ, તો બધાને ફાયદો. બધાય કે ગુરુજી અમે જોબેથી 7 વાગે આવીએ પછી અમારે ઘેર આવજો, તો રોજ હાંદની કથા ક્યાં થાય? તો રોજ ઓલાને એકની પધરામણી ને એકને ત્યાં 10 મિનિટની વાત થાય, પણ આટલા 200-500ને લાભ ના મળે. આવી સમજણ પણ આજે આપણે કેળવવી જોઈએ. બે પ્રકારની, શુષ્ક ના થઈ જવું જોઈએ અને એટલું ઓવર ના થઈ જવું જોઈએ કે જેને કારણે આપણું ધાર્યું ભગવાન અને ભગવાનના સંતોને કરવું પડે એવું ના કરવું જોઈએ. એવો દુરાગ્રહ પણ નહીં. મહારાજે કહ્યું, દરબાર તમે તાન ના કરો, અમે ફરીવાર આવશું, તમે તાન ના કરશો. તે સમયે શ્રીહરિએ દરબાર મોડુભાઈને સાથે લીધા. તેમના ધર્મપત્નીનું નામ આછુબા હતું, તે પણ મહાન ભક્ત હતા. તેમના નાનાબેન લખુબા હતા, તેમને લગ્નની ઈચ્છા ન હતી. પછી મોડુભાઈએ કહ્યું, મહારાજ કહે તેમ કરીએ. તે સહમત થયા અને મહારાજને પૂછ્યું ત્યારે મહારાજે પરનિન પ્રભુ ભજવાનું કહ્યું અને આશીર્વાદ આપ્યા અને કીધું, તમને સંસાર બાદ નહીં કરે. મહારાજ ગયા પછી 3 વર્ષે રાજકોટમાં લગ્ન કર્યા અને જ્યારે મહારાજ બંધ્યાથી ચાલવા તૈયાર થયા ત્યારે ઉત્સાહી જૂઠાભાઈ અને ડોસાભાઈ શેઠને પોતાની સાથે જ લીધા. મહારાજે જેહાજીને કીધું, તમે તાન ના કરો, અમે આવશું. બીજી વાત અહીંયા આગળ એવી લખી છે કે જે મોડુભાઈ હતા એને સાથે લીધા. મોડુભાઈ જાડેજા, જે મોડુભાઈનું હળ હાંકવા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીને આ મોડુભાઈ, એમના પત્ની આછુબા, એમના નાનાબેન લખુબા, એમનો નાનો ભાઈ જેસોજી, આ આખો પરિવાર સદગુરુ રામાનંદ સ્વામીનો આશ્રિત હતો. સદગુરુ રામાનંદ સ્વામીને ભગવાન માનીને પૂજવાવાળો હતો. સદગુરુ રામાનંદ સ્વામીને વિશે અપાર પ્રીતિવાળો હતો. રામાનંદ સ્વામીને પૂછ્યા વિના પાણી પણ પીતા નહીં, એટલા ગુરુનિષ્ઠા લોકો હતા. અને મુકુંદાસ જ્યારે સરદારની અંદર તુલસીદાસનો 1 લાખ રૂપિયાનો દ્વારો છોડીને રામાનંદ સ્વામી પાસે આવે છે અને મુકુંદાસ એમ કહે છે, મારું બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ થાય એવો મને ઉપાય બતાવો, અને રામાનંદ સ્વામી પાસે એવા સદગુરુ એક આદર જાણીને આવ્યા, રામાનંદ સ્વામી મુકુંદાસને કહે છે, મુકુંદાસ તમારું ધાર્યું કરવું છે કે અમારું? ત્યારે મુકુંદાસ કે, ગુરુ મહારાજ હું તો તમને સમર્પિત છું, તમે જેમ કહો એમ કરું. એક બ્રાહ્મણનો દીકરો સાધુ થવા નીકળેલો દીકરો, તો સાધુ થવાવાળો તો ભગવાન ભજે એને તો જગતની પ્રવૃત્તિ ગમે જ નહીં, જગત તરફનું એનું ખેંચાણ એને ગમે જ નહીં, જગતની કોઈ ક્રિયા કરવી ગમે જ નહીં. તો મહારાજ સ્વામી કે મુકુંદાસને, મુકુંદાસ આ બંધ્યાના મોડુભાઈ છે ને એને ત્યાં ચાકર કોઈ નથી અત્યારે, તો હળાંકવા જાઓ. બ્રાહ્મણનો દીકરો દરબારને ત્યાં સદગુરુના વચને હળ હાંકવા માટે જાય, આ સદગુરુ મુક્તાનંદ સ્વામી થાય. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જે કોઈને વિશે સાધુતાનો જબરજસ્ત ઓપ દેખાય છે, જેની અંદર સાધુતાના ધોધ દેખાય છે, જેની અંદર સાધુતાના ઓઘ દેખાય છે, જેની અંદર સાધુતાની પ્રભા દેખાય છે, એ બધાએ મહાપુરુષોએ જે થઈ ગયા, જે છે, જે થશે, એને મૂલ ચૂકવેલા છે. કોઈક જગ્યાએ ઈષ્ટદેવની નિષ્ઠાના, કોઈક જગ્યાએ સદગુરુની નિષ્ઠાના મૂલ ચૂકવ્યા છે ને મૂલનું જ પરિણામ છે. જ્યારે મોડુભાઈને ત્યાં હળ આંકવા સ્વામી ગયા, હળ આંકે મોડુભાઈએ પોતે ભગત,
છ કલાક દિવસના છ કલાક તો ધ્યાન ભજન જ કરવાનું, દિવસની બે ઘડી કોઈ કામ નહીં કરવાનું, ધ્યાન ભજન. કોઈ મહેમાન આવે તો પાછા જાય, કોઈ જોડે વાતચીત કાંઈ નહીં, ભજનમાં લાગી જવાનું. મૂળુભાઈને મૂળુભાઈ જોવે આવા જો મુકુંદાસે ભજની એટલે એને કાંઈ ખેતી થોડી થાય ને એ ભજનમાં લાગી ગયા હોય. મૂળુભાઈએ કીધું રામાનંદ સ્વામીને કે સ્વામી આ મુમુક્ષુને તમે મારે ત્યાં ખેતી કરવા રાખ્યો, હું પાપમાં પડું છું, એનુંય બગડે ને મારુંય બગડે છે, એને સાધુ કરો. પછી સ્વામીએ બોલાવી લીધા ને મુક્તાનંદ સ્વામી સાધુ કર્યા. પણ એ મૂળુભાઈ આ બંધ્યાના, એ મૂળુભાઈને સાથે લીધા. એ મૂળુભાઈ મહારાજને વિશે પણ એવા જ પ્રીતિવાળા પછી થયા. મૂળુભાઈના જે આ બેન હતા લખુબા, એ વૈરાગ્યવાળા હતા, એને લગ્ન કરવા નહોતા. પણ મહારાજની આજ્ઞા લઈને મહારાજે કીધું કે તમે પરનીન પ્રભુ ભજો, તમને સંસાર બાદ નહીં કરે. રાજકોટમાં એમના લગ્ન થયા. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ગોંડલ રાજકોટ જતા ત્યારે લખુબાને ઘેર જ ઉતરતા. આ મૂળુભાઈ હતા, એમના નાના ભાઈ જેસાજી હતા, એ શ્રીજી મહારાજની સેવાની અંદર સાંખ્યયોગ વર્તમાન પાડીને રહેતા. અને જેસાજીના ઘરવાળા ફૂલીબા હતા, એ ફૂલીબા પણ સાંખ્યયોગ વર્તમાન પાડીને એ બહેનોની અંદર રહેતા. અને ફૂલીબાના ભાઈ હતા એ સદગુરુ ભગવદાનંદ સ્વામી, બહુ વિદ્વાન હતા. એ ભગવદાનંદ સ્વામી એમના સગ્ગા ભાઈ થતા, એ સાધુ હતા. આ બાજુ આ જેસાજીને ભગવાનની કૃપાથી, આ એક ચરિત્ર છે, અહીંયા આગળ આ પ્રસંગ છે એટલે કહું છું, કે જેસાજીને ભગવાનની કૃપાથી એવી દ્રષ્ટિ મળી કે કોઈના પણ અંતરમાં પ્રવેશ કરીને જોઈ શકે કે આને શું સંકલ્પ થાય છે, શું વિચાર આવે છે. એટલે મહારાજનો તો શો, મહારાજની બાજુમાં જ રહે પાછા, મહારાજના હજુરી પાર્ષદ તરીકે સેવા જેસાજી. હવે કોઈ આવે ને, એટલે કોઈ મંડળ આવ્યું, ઝાલાવાડનું આવ્યું, હરિભક્તોનું મંડળ સૌરાષ્ટ્રમાંથી આવ્યું, ગુજરાતમાંથી, મહારાજ બહુ વખાણ કરે, આ ભગત તો અમારા બહુ મોટા ને, આ ભગત તો અમારા બહુ આમ ને, અમારા આ સાધુ તો આમ, મહારાજ તો બહુ જ વખાણ કરે ખુલ્લા મોઢે. અને જેસાજી શું કરે, એનો ચેક પોઈન્ટ એ બધાના હૃદયમાં પ્રવેશ કરી શકે, એટલે જે હરિભગતના વખાણ કર્યા હોય એના હૃદયમાં પ્રવેશ કરે અને પછી જોવે, એટલે આ તો કામી છે, આ તો ક્રોધી છે, આ તો લોભી છે, ને મહારાજ તો કે બહુ મોટો ભગત છે, એવા પાછા એને સંકલ્પો થાય. શ્રીજી મહારાજ તો સંકલ્પને પકડવાવાળા, એટલે શ્રીજી મહારાજ બાજુમાંથી એના સંકલ્પને પકડે. મહારાજ કે જેસાજી, આ છે ને હરિભક્તોના હૃદયમાં તમારે પ્રવેશ ના કરવો, ભલે અમારા થકી ઐશ્વર્યને પામ્યા છો પણ ભજન કરો, આ બધા તો અમારા સંબંધે કરીને નિર્દોષ છે, આ બધા તો અમારા સંબંધે કરીને મુક્ત છે. મહારાજે વચનાવદમાં કીધું, ભગવાનને જે નિર્દોષ જાણે એ સર્વ દોષથી રહિત થાય છે. અહીં સંબંધની કિંમત છે, સંબંધ. હું જે ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે ડબ્બાની કિંમત નથી, પણ ડબ્બો કયા એન્જિન સાથે જોઈન્ટ છે, એન્જિનથી ડબ્બાની કિંમત છે. તે આપણે તો ડબ્બા જ છીએ, પણ એન્જિન આપણું મજબૂત છે, મહારાજ રૂપી એન્જિન છે, ગુરુજી રૂપી એન્જિન છે, એ એન્જિન મજબૂત છે, એટલે એની જેટલી કિંમત થાય એટલી આપણી થાય, એ જેટલી સ્પીડે ચાલી શકીએ એટલી સ્પીડે આપણે ચાલી શકીએ. ભલે ડબ્બા જ છીએ, ભલે અંદર સીટે ના હોય હરખી, ભલે તૂટી ગઈ હોય, પણ તોય એન્જિન સાથે જોઈન્ટ છે, એટલે એન્જિનની સ્પીડે, એન્જિન જે ડેસ્ટિનેશને જાય ત્યાં સુધી એ ડબ્બો પહોંચવાનો. એન્જિનની કિંમતે ડબ્બાની કિંમત, એન્જિનની ક્રેડિટે ડબ્બાની ક્રેડિટ થાય છે, દેખાય છે, આંખોએ જોઈએ છે. તો કલ્યાણના માર્ગમાં એવું જ છે. કલ્યાણના માર્ગની અંદર તો બધાય એન્જિન ના હોય, એન્જિન તો થોડાક જ હોય, બાકી તો ડબ્બા જ જાજા હોય. અને એન્જિનની તાકાત હોય ને તો એ એન્જિનની તાકાત તો ન્યાથી ભગવાનની પોતાની મૂકેલી હોય તો એન્જિન થાય, નહીં તો ડબ્બા જ થાય. હા, એટલું થાય, ફર્સ્ટ ક્લાસનો ડબ્બો થાય, સેકન્ડ ક્લાસનો થાય, થર્ડ ક્લાસનો થાય, થર્ડ ક્લાસમાંથી સેકન્ડ ક્લાસનો થઈ શકે મહેનત કરે તો, એમાંથી વધારે મહેનત કરે તો ફર્સ્ટ ક્લાસનો થઈ શકે, બાકી એન્જિન તો ભગવાન ડાયરેક્ટ મૂકે, એ એન્જિન થાય. હા, પછી એ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો થઈને પહોંચે, ભગવાનની પ્રોસેસ પછી કરે, ભગવાન કે હવે આને એન્જિન બનાવું, તે દી એન્જિન બનાવીને મૂકે, ત્યાં સુધી તો ડબ્બા. પણ જોઈન્ટ રહીએ તો એન્જિન જ્યાં પહોંચે ત્યાં જ આપણે પહોંચીએ, એ સ્ટેશને પહોંચવાના. મહારાજ કે આ તો અમારા સંબંધ કરીને નિર્દોષ છે, પણ જીવને મનાય નહીં ને,
હૃદયમાં તો કામ કરો લોભના સંકલ્પ થાય છે, હાના નિર્દોષ કે, હાના બધા મુક્ત થવાના, જેસાજીને આવા સંકલ્પ થાય, અને એ સંકલ્પના કારણે એનું હૃદય ભ્રષ્ટ થઈ ગયું. યાદ રાખવું, કોઈના પણ અવગુણને વારે વારે જોવાથી, વારે વારે વિચારવાથી એ અવગુણ આપણે વિશે પ્રવેશ અવશ્ય મેવ 150% કરે છે, કરે જ છે. કોઈનો અવગુણ વારે વારે રટન કરવાથી, વારે વારે એનું ચિંતન કરવાથી, વારે વારે બીજા આગળ કહેવાથી એ અવગુણ આપણે વિશે આવે 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 ને આવે જ. 6-12 મહિના કોઈને અભ્યાસ કરવો હોય તો કરી જુઓ, કોઈને કરવો હોય તો 6-12 મહિના અભ્યાસ કરી જુઓ કે કોઈનો અવગુણ ગા ગા જ કરો, એક જ અવગુણ લો અને ગાયા કરો ને વિચાર્યા કરો, ગાયા કરો વિચાર્યા કરો, આપણે વિશે આવી જ જાય. એટલે તો શ્રીજી મહારાજે કીધું ગુણ જોવા. મહારાજ કે કોઈનો સ્વભાવ એવો દેખાય કે સત્સંગમાં નથી ચાલે એવો, તોય મહારાજ કે વિચાર કરવો કે એનું કંઈક પાછલું તો બહુ સુકૃત છે, તો જ આવો દિવ્ય સત્સંગની અંદર એ હોય ને, બાકી હોય ક્યાંથી. આમ વિચારવું અને એનો ગુણ લેવો. મહારાજે વચનાવતમાં આવું શીખવાડ્યું. જેસાજીનું હૃદય ભ્રષ્ટ થયું, મહારાજ કરિયાના જેવા તૈયાર થયા. મહારાજ કે હાલો જેસાજી અમારી ભેગા, મહારાજ હવે મારે તમારે ભેગા આવવું નથી, મારે તો બંધિયા જવું છે. મહારાજ કે પણ તમે તો સાંખ્યયોગ વર્તમાન પાડવાવાળાને હવે બંધિયા ક્યાં જવાનું. મહારાજ મારે તમારે ભેગા નહીં રહેવાય. મહારાજ કે તમને સંસારની વાસના ઉદય થઈ ગઈ, મેં ના પાડી હતી ને કે હરિભક્તોના હૃદયમાં પ્રવેશ ના કરશો. મહારાજ મારાથી નહીં રહેવાય, બીજી વાત છોડો. મહારાજ કે એક કામ કરો, ભલે તમે જાઓ. મહારાજ એમ નહીં, મારે ઘરવાળાને કો આવે, મારે ઘરવાળાને કો આવે. મહારાજ કે અમારથી ના કહેવાય એવું, એને ભગવાન ભજવા હોય તો અમારે થોડું કંઈ સંસારના કૂવામાં નખાય ને, તને વાસના ઉદય થઈ હતી એને મારે મોકલવી. મહારાજ કે અમે ના કહે, તું સમજાય. આ પાછો ગયો ને ફૂલીબાને કે હાલો સંસારમાં પાછા. ફૂલીબા કે જો મારે તો છે ને, જે દિવસથી શ્રીજી મહારાજને મેં ઓળખ્યા છે ને તે દિવસથી આ સંસાર આખો આરામ થઈ ગયો છે, ખારો ઝેર છે મારા માટે. મારી વાત ના કરતા હું ક્યાંય આવા નથી. આ પાછા મહારાજ ભાઈ, મહારાજ સમજાવો ને. મહારાજ કે અમારથી કહેવાય નહીં, એ આવે લઈ જાઓ. ફૂલીબા ના ગયા, ભગવાન ભજવાર્યા કે હું કૂવામાં પડતી હોઈશ. સાંખ્યયોગ વર્તમાન લઈ લીધા, હવે કાંઈ પત્નીનો સંબંધ હતો નહીં એટલે કાંઈ એવું નહોતું. હવે પતિ સાંખ્યયોગ વર્તમાન લઈ જ લીધા હતા મહારાજની ઈચ્છાથી, એટલે હવે તો આમે છૂટું જ થઈ ગયું હતું બધું. અને આખરે જેસાજી ગયા, શાસ્ત્રમાં લખઈ કથા, બીજા લગ્ન કર્યા ને 4 છોકરા થયા. આ ભગવાનની ભેગા રહેલા ને ભગવાનની એ ભગવાનના આપેલા ઐશ્વર્યથી બીજાના અંતરને જોવાવાળા, ભગવાનની બાજુમાં હજુરી પાર્ષદ તરીકે ઉભેલો વ્યક્તિ, પોતાની ધર્મપત્ની જે સાંખ્યયોગ વર્તમાન પાડવાવાળી એ સંસારમાં પાછી ન આવી, તો બીજા લગ્ન કરીને 4 દીકરા સંસારમાં થયા. બોલો, આ ભગવાન મનુષ્ય આકારે આ પૃથ્વી પર વિચરણ કરતા ત્યારની કથાઓ છે, આ બધી ત્યારની છે. એટલે આજ કંઈક થોડું ઘણું ક્યાંક થોડું લાગે ને તો બહુ અતિ રજનું ગજના વિચાર લેવું હોય. આ પૃથ્વી છે, કળિયુગ છે, લોકા છે, અત્યારના સાધનો એવા છે, અત્યારનો સમાજ એવો છે, ગમે તે ઘટનાઓ ઘટી શકે છે. એના બહુ આશ્ચર્યો અને એને બહુ એટલું બધું મગજ એની પાછળ ના કરી દેવું. ઓ કેમ એમ થઈ ગયું ભાઈ? થાય, બધું થાય. શ્રીજી મહારાજ વખતે થયું તાજ ના થાય. અને પછી એ જેસાજીને પાછળથી પસ્તાવો થયો. મહારાજ જ્યારે ધામમાં સીધા આવી ગયા ને ત્યાર પછી પાછા સાંખ્યયોગ વર્તમાન લઈને ગઢપુરમાં આવીને બેઠા કે મહારાજની હયાતીમાં તો હું કાંઈ ભજન કરી નાખ્યો, સંસાર ખોટો કરીને હવે સંસાર ખારો થયો, પછી તો થઈ જ જઈને ખારો. પછી આવીને બેઠા અને પછી ભજન કર્યું એ જેસાજી. પણ આ મોડુભા, એ મોડુભાને મહારાજે હારે લીધા, સાથે જૂઠાભાઈને લીધા. જૂઠાભાઈના દરબારમાં જ ઉતર્યા હતા ને મહારાજ બંધિયાની અંદર ગઈકાલે. અને ડોસાભાઈ શેઠને હારે લીધા. એ ડોસાભાઈ શેઠ બંધિયાના ગોળની વખારો હતી જેને. અને શ્રીજી મહારાજે બંધિયાની અંદર ભગુજીને પત્ર લઈને મોકલ્યા હતા, જે કામ કરતા પડતું મૂકીને આવી જાઓ, ત્યારે જતા રહ્યા હતા.
કારણ કે બંધિયાના બે વણિકો ગયા હતા લગ્ન લગ્ન પ્રસંગે, ને મહારાજ પાસે ગયા ને ત્યારે મહારાજ કે મારા ડોસાભાઈ શું કરે છે, ત્યારે ઓલા બે વાણિયાઓ કે અમે ગળા સુધી ડૂબ્યા ને તમારો ડોસો ચોટલી સુધી ડૂબ્યો કે સંસારમાં. લે ભાઈ કેમ ચોટલી સુધી ડૂબ્યો મારો ડોસો? અરે હવાર ઉઠે ડોસાભાઈને ગોળની વખાર, એટલે ખેડૂતો ગોળ લઈને આવ્યા હોય, એ ગાડાઓની લાઈન પડી હોય, હવારના 5 વાગ્યાના દાંતને કાને નાખીને જતા રહે, તે હાડાનો દહ સુધી તો એ ગોર જ જોગતા હોય, તે કેટલા વાગે દાંતન કરે, નાઈ ક્યારે ને પૂજા ક્યારે કરે? બપોરના 11-12 વાગી જાય. એટલે આ બધા ગામના લોકો જોતા હોય કે આ સ્વામી એનો મોટો ભગત કહેવાય, અને કે પૂજા પાઠે 12 વાગે કરવાના, હવારમાં ઉઠીને વ્યવહાર કાર્ય પહેલું કરે. એટલે પેલા લોકોએ કીધું કે તમારો ડોસો ચોટલી સુધી ડૂબેલો છે. મહારાજ કે એ અમારો ડોસો છે ને સંસારમાંથી વિરક્ત છે. અરે ના ના કે હાનો વિરક્ત, અમે જોઈએ રોજ ભેગા રહીએ, અમે જોઈએ ને અમને ના ખબર પડે, પણ જીવને મહારાજ ઓળખે એવો આપણે શું ઓળખીએ? જીવને કોઈ મોટા ઓળખે એવા આપણે શું ઓળખીએ? આપણી દૃષ્ટિ કેટલી? આપણે તો કોઈને આમ થોડો ઊંઘતા જોઈએ, ખાતા જોઈએ, બેહતા જોઈએ, હૂતા જોઈએ, નાતા જોઈએ, હસતા જોઈએ, તો આપણને થઈ જાય કે આમાં શું. પણ ભગવાન અને મોટા જીવને સાચું ઓળખે, આપણને ઓળખતા ના આવડે, આપણે ભૂલા પડીએ. આપણે તો કોઈક બહુ મોટા હોય એને પામર સમજી બે, ને પામરને મોટા સમજી બે, આપણી દ્રષ્ટિ તો બહુ ટૂંકી. પણ ત્યાં આગળ એ ડોસાભાઈને મહારાજે કીધું, મહારાજ કે જો એ ડોસાભાઈ સાધુ થાય તો તમે બે સત્સંગી થાવ, તો કે આ મહારાજ થઈએ. અને મહારાજે પત્ર લખીને મોકલે, ને ડોસાભાઈ આવી ગયા, ઓલા લગ્ન કરીને પાછા આવ્યા ને, મહારાજે તાને ભગવી કંથા પહેરાવીને બિહાડી દીધા હતા. આવ્યા એટલે મહારાજે બોલાવ્યા, મહારાજ કે ઓળખો છો ને, જો તો મોઢું હરખું. ઓલા બે જોયું, ઓલા આ તો ડોસો ભાઈ કે આપણા ગામનો, એટલે સાધુ થઈ ગયો. મહારાજ કે એ સાધુ થયો, તમે સત્સંગી થવા લો. અરે મહારાજ અમને નહોતી ખબર કે આ તો આટલા વિરક્ત પુરુષ છે. મહારાજ કે તો વિરક્ત છે. પછી મહારાજે પાછા ડોસાભાઈને મોકલ્યા કે જાઓ અને જેમ છો એમ રહો. એ ડોસાભાઈને મહારાજે સાથે લીધા. એનું ચરિત્ર છે કે મહારાજે એને પછી કાશી પણ મોકલ્યા. કાશી એને રામાનંદ સ્વામીએ કીધેલું, જ્યારે ડોસાભાઈ રામાનંદ સ્વામીને આશ્રિત હતા, કાશીએ દર્શન કરવા જજો, પણ ગયા નહોતા. એટલે મહારાજે ડોસાભાઈને કીધું, તમે વિમુખ? ડોસાભાઈ કે મહારાજ કેમ વિમુખ? મહારાજ કે વિમુખ કારણ કે તમે ગુરુની આજ્ઞા માની નથી, કાશી જવાનું કીધું પણ ગયા નથી. તો મહારાજ જવું અબગડી એમ નહીં, તમારા ઘરની અંદર બધું જે કાંઈ છે ને, બધું પોટલું વાળીને, સોનું, દાગીના, રૂપિયા બધું લઈ આવો. બધું લઈ આવ્યા, લાવીને મહારાજ આગળ મૂક્યું. મહારાજ કે હવે સાંભળો, ઘરબર બધું વેચી દો. ઘર વેચી દીધું, એના રૂપિયા આવ્યા. મહારાજ કે આ બધું ઘાસ, આ બધાનું બાંધો પોટલું, અને હાલો અમારે ભેગા. પહેલાં લઈ ગયા, પછી છે ને ગામથી, બંધિયા ગામથી દૂર એક કૂવો હતો જેમાં પાણી નહોતું, કોરો કૂવો. મહારાજ કે આમાં પોટલા નાખી દો, રૂપિયા અને ધન ને બધા, એના રૂપિયા બધું નખાઈ દીધું અંદર, દાગીના બધું. મહારાજ કે બસ જાઓ, આવે હવે કાશીએ જાઓ, માને માનું બધું થઈ જશે. મૂળુભાઈ મહારાજે કીધું એક ઘર આપવાનું ડોસીને રહેવા, ઘર આપ્યું અને કાશીએ મોકલ્યા. ડોસી દોડતી આવી મહારાજ પાસે, મહારાજ આજ તમે ડોસાને કાશીએ મોકલ્યો છે, પણ 50 રૂપિયા તો આપો કંઈક ખાધા ખર્ચી લો મહારાજ, મને બહુ. મહારાજ કે ઓહો, તમને ચિંતા થઈ, લો આપી દઈએ. તે પછી મૂળુભાઈને મોકલ્યા. મૂળુભાઈને કે આ 50 રૂપિયા છે, લઈને ડોસાભાઈને આપી આવો, અને જ્યાં તમને ડોસાભાઈ ભેગા થાય ને ત્યાં તમે ઊભા રહેજો, પછી ત્યાંથી આગળ ના જતા, ત્યાં ઊભા રહી જજો. એ ડોસાભાઈ થોડે પહોંચ્યા હતા, ત્યાં જઈને 50 રૂપિયા આવ્યા. ડોસાભાઈ કે મારે માયા આપ્યો, મારે નથી લેવા. તો કે ના, તો મહારાજે દીધા છે. સારું લો. ડોસાભાઈ આગળ ચાલે, મૂળુભાઈ ત્યાં ઘોડો લઈને ઊભા રહી ગયા. આ મૂળુભાઈ જાડેજા ત્યાં બસ ઘોડો લઈને ઊભા રહી ગયા. ત્યાં જ હા સુધી આવ્યા નહીં. મહારાજ કેલા, મૂળુભાઈ કેમ નથી આવ્યા? તપાસ કરો. તો ગયા હતા તો 2 માઇલ દૂર ગયા હશે. ત્યાં મૂળુભાઈ ઉભેલા ઘોડા ઉપર, ઓલો પાર્ષદ કહે તો ત્યાં ઊભા છે. મહારાજે મૂળજી બ્રહ્મચારીને મોકલ્યા કે એને કોઈ બોલાવે છે. મહારાજ ભાઈ પાછા આવ્યા. મહારાજ કે મૂળુભાઈ કેમ ઊભા? મહારાજ તમે કીધું તું કે એને જ્યાં આપો ત્યાં ઊભા રહી જજો, એટલે હું ઊભો રહી ગયો. મહારાજ કે ક્યાં સુધી ઊભા રહે? તમે ના બોલાવો ત્યાં સુધી ઘોડા ઉપર જ બેઠો રહે. મહારાજ 2, 4, 5, 6 દી આવા ભગતો, ભગવાન સ્વામિનારાયણને ત્યાં ભગતો બાજુમાં રહેવાવાળા કેવા. અને એ ડોસાભાઈ આગળ ચાલ્યા, ત્યાં એક સંઘ મળ્યો. અને સંઘ મળ્યો અને સંઘ કે ક્યાં જવું? તો કે અમે કાશી જઈએ છીએ, બે જાઓ ગાડામાં. ગાડામાં બેહાડી દીધા ડોસાભાઈને. કાશીએ બધે યાત્રા કરાવીને પાછા લઈ આવ્યા. પાછા આવીને ગામ આવ્યું ને બંધિયા,
તે 5 કિલોમીટર દૂરથી પેલો સંઘ કે જો તમારું ગામ અહીં આવ્યું, અહીં ઉતરી જાઓ. સંઘવાળો જે મુખ્ય હતો શેઠિયો, એ કે હવે અમારા આ બાજુ ગામ જાય, તમે આમ જાઓ હાલીને જતા રહો. અને ડોસાભાઈ ગાડામાંથી હેઠા ઉતર્યા ને આમ થોડું હાલ્યા ને પાછળ જોયો તો સંઘ એ ના મળે ને કાંઈ ના મળે. ખબર પડી કે આ તો બધી યાત્રા મહારાજે મને કરાવી છે. એવા બંધ્યાના ડોસાભાઈ જુઠ્ઠાભાઈ એને સાથે લીધા. આવા આ ડોસાભાઈ અને એમના ભાઈને સાથે લઈને શ્રીહરિ તરંત ચાલતા થયા બંધ્યાથી. બંધ્યા ગામના બધા ભક્તો શ્રીહરિને વળાવવા માટે ગામની બહાર સુધી આવ્યા. સૌ થાળ ભરી ભરીને સાકર અને શ્રીફળ લાવ્યા હતા. તે શ્રીહરિને તે સમયે અર્પણ કર્યા. સાકર અને નાળિયેરની પ્રસાદી કરીને સૌને આપીને થોડો પ્રસાદ સાથે પણ લીધો. હંસરાજ શેઠ સંતોને બેસવા માટે બળદગાડી જોડી લાવ્યા. શ્રીહરિ ગામથી થોડા આગળ ચાલ્યા, છતાં કેટલાક હરિભક્તો ચાલ્યા આવતા દેખાયા. મહારાજ ગામની આગળ ચાલ્યા તો એ ઘણા તો પાછળ ચાલ્યા જતા હતા. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, હવે પાછા વળો, આગળ ન આવો. આગળ આવો છો તેથી ઘોડા ભયથી ભડકે છે, તેનાથી તમને કાંઈ વિઘ્ન આવે તો લોકો અમને વગોવે. તમે આવો છો આગળ, આ ઘોડા ભડકે છે અને એના કારણે પછી તમને કંઈક થાય તો લોકો અમને વગો કે આ સ્વામિનારાયણ ભેગા ગયા ને આ પ્રોબ્લેમ થયો, આવું દુઃખ થયું. ત્યારે દરબાર જેહાજી બોલ્યા, હે હરિ, આપ મળ્યા એટલે અમારા બધા વિઘ્ન ટળી ગયા. આવું બોલીને જ્યારે શ્રીહરિના ચરણોમાં પડ્યા ત્યારે શ્રીહરિએ તેમના મસ્તકે ચરણ ધાર્યા. પછી હરિભક્તો પાછા વળ્યા એટલે શ્રીહરિ આગળ જવા ચાલ્યા. છોડી જ નથી શકતા મહારાજને, પાછળ હરિભક્તો જાય છે. પછી પાછા વળ્યા. મહારાજે જેહાજીના માથા ઉપર ચરણારવિંદ આપ્યા. રાજી થઈને હરિભક્તો પાછા વળ્યા. મુક્તાનંદ સ્વામી રથમાં બેઠા હતા. તેમણે શ્રીહરિએ કહ્યું, રસ્તામાં સૌ ચેતીને ચાલજો, કોઈ ગાફલપણું રાખશો નહીં. ત્યારે દરબાર વાઘસિંહજીએ કહ્યું, અમે 25 જણા સાથે છીએ, માટે લગારે ભય રાખશો નહીં. સૌએ બખ્તર પહેર્યા છે, હાથમાં ભાલા લીધા છે, ડુંગરજી આદિ ક્ષત્રિયો સાથે છે, 25 જેટલી તો બંદૂકો પણ સાથે છે. આ ભગવાનને બધું રાખવું પડે, આટલું બધું જ રાખવું પડે. આ લોકમાં રહે ત્યારે આ લોકની રીતે જ રહેવું પડે. બંદૂક એ રાખવી પડે, ભાલા એ રાખવા પડે, પાર્ષદ એ રાખવા પડે ને બધું જ કરવું પડે. આ લોકમાં આ લોકની રીતે જ થાય. અને ભગવાન પણ એવું જ એવી જ રીતે રહેતા આપણને પણ આદેશ એવો જ આપે. બધું જ રાખવું પડે. આપણે અહીં એલાર્મ સિસ્ટમ એ રાખવી પડે, સિક્યુરિટી સિસ્ટમ રાખવી પડે, ટાઈમે ચાલુ એ કરવી પડે. દાદા, કરવું પડે, કરવું જ પડે. જે દેશમાં રહો છો, જે પરિસ્થિતિમાં રહો છો, એ પરિસ્થિતિમાંથી આપણે બધી જગ્યાએ જે કંઈ કરવું ઘટે બધું કરવું પડે. ભગવાને કરતા, બાકી તો એમ ના કે ભગવાન જ છે, હું બંદૂકોવાળાની જરૂર, ભાલાવાળાની શું જરૂર. આપણે તો સીધા એમ જ કહીએ, અરે ભગવાન હારે છે, ભાલાવાળાની શું જરૂર છે, બંદૂકવાળાની. પણ ભગવાન કે મારે જરૂર છે, ધારો નિમિત્ત. એ તો બધા શું છે, બંદૂકવાળા ને ભાલાવાળા નિમિત્ત છે. આપણે જે કંઈ કરવાનું થાય કોઈ વ્યવસ્થા માટે, એ તો એક નિમિત્ત છે. કરવાનું તો ભગવાનને જ છેવટે કાર્ય, પણ આપણી ફરજમાં આવે એટલું આપણે કરવું જોઈએ. જો કોઈ કાઠી ભેળા મળીને સામે આવશે તો આપના પ્રતાપથી આજ તેની આબરૂ જાશે. આ પેલા દરબારો જે હારે છે ને, એ વાઘસિંહજી કહે છે કે આજે જો કાઠી દરબારો કોઈ સામે આવ્યા લૂંટવા કે એમ કરવા, તો આજે એની આબરૂ જવાની છે, કારણ કે અમે બધા મજબૂત ભેગા છીએ. ત્યારે શ્રીહરિ બોલ્યા, ખાચર કાઠીઓ તો અમારા આશ્રિત થયા છે, તમારી જેમ જ એ કાઠીઓને અમારા ઉપર હેત છે. તેમના હેતને લીધે જ અમે અહીંયા આવ્યા છે. હેત વિના અમે ક્યારેય જઈએ નહીં. સિંહ છે તે બધાને મારે છે, પણ બચ્ચાને કોઈ દુભવતા સિંહ પોતાના બચ્ચાને મારે ન મારે. બિલાડી ઉંદરને મારી નાખે પણ પોતાના બચ્ચાને પીડતી નથી. તેમ જેને જેના ઉપર હેત હોય તેનું કાંઈ અહિત કરતા નથી. આ કાઠીઓને મહારાજ કે અમારી ઉપર હેત થયું છે, એટલે આવે એ અમારું અહિત થાય એવું ના કરે. એટલું નહીં, અમારા સંતો અને અમારા ભક્તો સ્વામિનારાયણનો તિલક ચાંદલો કોઈના કપાળમાં જોવે, કોઈના ગળામાં કંઠી જોવે મહારાજ કે અમારી, તો પણ એ કાઠી એનું અહિત ના કરે. કારણ કે કાઠીઓ અમારા આશ્રિત થયા છે. અને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું જ એ છે કે આવી બરડ જાતો જે કોઈ રીતે વળે નહીં,
કોઈ રીતે વળે ને કોઈને અનુભવ કરવો હોય, કોઈને આજે અનુભવ કરવો હોય તો આખું કાઠિયાવાડ પડ્યું છે, ત્યાં જઈ બે કાઠીને કંઠી બાંધવા કે કંઈ પણ સમજાવવા માટેની મહેનત કરી જોવે. લો સમજે તો કહેજો. આજે આજે આ યુગની અંદર આટલા સાધનોની વચ્ચે કાઠિયાવાડમાં કાઠી પડ્યા છે, ત્યાં જઈ આજ સમજાવો એને. લો આજે નથી સમજે એવા પડ્યા છે, એવું છે. આજે ના સમજે એ જાત એવી છે. પણ ભગવાન સ્વામિનારાયણને લાગઠ વશ કર્યા, મોટા મોટા રાજાઓને ગામે તેઓને વશ કર્યા, જે માથા ભારે હતા એને વશ કર્યા. અને કેવા વશ કર્યા, કેવા વશ કર્યા કે શ્રીજી મહારાજના આંખના ઈશારે રમે એવા કરી દીધા, એવા કરી દીધા. બાકી આજે એના એની વંશ પરંપરાઓની અંદર આજે એટલો સત્સંગ કરાવવો હોય તો મુશ્કેલ છે. એની હાથમી પેઢીને, આઠમી પેઢીને, છઠ્ઠી પેઢીને, પાંચમી પેઢીએ આજે જાઓ ને તો એને સત્સંગ કરાવવો, એ જેવા થયા એના જેવો આને કરાવવો મુશ્કેલ છે. થાય, આજે લોયા જેવું સ્થાન છે, પૂજ્યપાદ ગુરુજી જેવા એક મોટા સત્પુરુષ હોય, એ કેટલી મહેનત, કેટલી મહેનત. એ બાપુ આવ્યા છે, બાપુન્યાથી મને ખબર છે વર્ષો પહેલાં લોયામાં રહેતા, બાપુન્યાથી દૂધ લાવવાનું, દૂધ લાવવાનું મંદિરમાં બાપુન્યાથી વેચાતું, બાપુન્યાથી વેચાતું મંદિરમાં દૂધ લાવવાનું. અને એ દૂધમાં કેસર, બદામ, પિસ્તા, એલચી નાખીને ઠાકોરજી ધરાવીને બાપુને જ પાવાનું. બોલો, બાપુને પ્રસાદ તરીકે પાવાનું, બાપુને ત્યાંથી વેચાતું દૂધ લાવવાનું. આટલી ઉદારતા તો મોટા પુરુષ જ કરી શકે. બાપુન્યાથી લાવવાનું. બાપુ એમ ના કે લો મંદિરનું છે ને ઠાકોરજીનું છે ને સંતો માટે છે તો સેવા, અમારે તો ઘણું દૂધનું છે, ઘણી ભેંસો ને ગાયો છે, બે પાંચ લીટર, બે લીટર મંદિરમાં જોતું હોય તેમાં શું વાંધો છે એમ બાપુ ના કે. બાપુ તો ગણીને મહિને પૈસા લઈ જ લે કે બે લીટર લેખે ત્રીસ દિવસના કેટલા થયા. પણ ગુરુજી આવે એટલે બાપુ આવે. ગરુ આવ્યા, ગરુ આવ્યા, આ ગરુ આવ્યા ભાઈ, ગરુ આવ્યા છે. ગળું ના પકડો તો બહુ સારું. આવીને બેહે એટલે ગુરુજી આમ ઈચકે બેઠા હોય. ગુરુજી કે કોણ છે? ચાલો બાપુ આવ્યા છે, બાપુ માટે દૂધ લઈ આવો સરસ પ્યાલો ભરીને. તે પ્યાલો આપણો આટલો તો અહીં અમેરિકાનો નાનો પડે, આવડો મોટો લાવવો પડે. અને એની અંદર બદામ, કેસર, એલચી, પિસ્તા. પછી કીધો ગરુ મીઠા જ લાગે. અને પછી એમ ધીરે 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 એટલું માન પાન, શ્રીજી મહારાજે માન આપીને જ એ જાતિનું વશ કરી. અને આજે એવા દરબારો છે લોયામાં જે ચાંદ્રાયણ કરે છે, ધારના પારના કરે છે. એવા દરબારો ને એવા ભરવાડો છે, એવા હરિભગત એ લોકો પાકા થયા છે, ધૂળમાં સાધુને દંડવટ કરે છે. અડધી રાત્રે આજે સંતોને જરૂર પડે તો આવીને ઉભા રહે છે દરબારને. ભરવાડ જાતિના જ ઉભા રહે લોયા, ત્યાં કોણ બીજા મળે? ત્યાં ક્યાં બામણ ગોતવા જવા કે ત્યાં ક્યાં પટેલ ગોતવા જવા, એ જ મળે અને એ જ કરે છે સેવા. પણ એને કરવા માટે દાખલો જબરો પડે, ઓછો દાખલો નથી. પથ્થરાની અંદર તમારે વાવવાનું હોય ને, પથ્થર હોય, પથ્થર એકદમ મજબૂત ને એમાં વાવવાનું, રેતીની અંદર ખેતી કરવાની હોય એ કેવી થાય, એની માટે કેટલી મહેનત જરૂર પડે, એવું થાય. પણ શ્રીજી મહારાજે એવી મહેનત કરી છે અને એના મોટા પુરુષો પણ પાછળ એવી મહેનત કરે છે. ભાવરા સ્વામી કે પકડી લાવીએ છે અને ભાવરામાંથી માણસ કરીએ છે, હોય ને કરીએ છીએ. ટાઈમ ઝાડા આવડા રોટલા મોટા ખાવા જોતા હોય એને ચાંદ્રાયણનું વ્રત કરાવવું, એને ધારના પારના કરાવવા, એ કલ્પનામાં ના આવે. કોઈ કાઠી દરબાર ધારના પારના ચાંદ્રાયણ વ્રત કરે ને એ કલ્પના, શ્રીજી મહારાજ વખતે તમે જુઓ ને સુરા બાપુ કોઈ એકાદશી તો ઓહો રોવા માંડે, બેભાન થઈ જાય કે આ ક્યાંથી આવી એકાદશી. કે મહારાજને રાજગૃહ બાજરો બે હરખા આવું કેવું પડ્યું હતું? માનસ્યો જ માનસ્યો તો એ માનસ્યો જ બેભાન થઈને પડી ગયો તો મોઢામાંથી ફીન નીકળી ગયા નામ ને બધું. મહારાજ સુરા બાપુ આવીને રોવા લાગ્યા, મહારાજ આમ મરી જશે બાપડો. મહારાજ કે શું થયું? એકાદશી કે એકાદશી તો હજુ કાલ છે પણ આજ શું છે?
તો કે કાલનો ભય આજથી લાગી ગયો, મોઢામાંથી ફીણ નીકળી ગયું, મહારાજ કંઈ કરો, આ રાજગ્રો ના ફાવે. મહારાજ કે હારું, બાજરો ને રાજગ્રો હરખો જાઓ તમારા માટે, આમ એકાદશીઓ કરાવી. હવે એના જ વંશજોમાં આ ચાંદ્રાયણ કરે, ધારણા પારણા કરે છે, એવા છે. કહેવાનો અર્થ એ છે, આ તો બધા મુક્તો હતા મહારાજ વખતે, પણ આ કાઠીની જાત એને વશ કરી શ્રીજી મહારાજે, એ જ મહારાજનું સર્વોપરીપણું છે. એક બેને નહોતા કર્યા ને, ગામના ગામ કર્યા હતા આખા, તેમના હેતને લીધે જ અમે અહીંયા આવ્યા છે. મહારાજ કે અમારા આશ્રિત જેટલા કાઠી દરબારો છે તે અમે સરદાર આવ્યા છીએ, એ વાતને સાંભળીને બધા સરદાર આવશે, વાઘસિંહજીને કહે છે. અને તેમાં કાંઈ સંદેહ નથી, કાઠીની જાતિ ઘણી ચકોર છે, તેઓ જેવો સમય એવો નિર્ણય કરે. કેવો સમય છે એવો નિર્ણય કરે, પાડી દેવાનો તો પાડી દે, ચકોર બહુ. અને જેટલા કાઠી અને કોળી જાતિના લોકો કહેવાય છે તે બધા સૌથી ચકોર છે. કાઠી અને કોળી એ બે જાતિના લોકો સત્સંગી થાય તો બધી પ્રજા સુખી થઈ જાય, પછી બધા હરિભક્તો પણ નિર્ભય થઈને રહે અને અમારી પાસે પણ સુખેથી આવી શકે. અંગ્રેજો પણ શ્રીજી મહારાજથી પ્રભાવિત થયા, એમાંનું એક કારણ શ્રીજી મહારાજનું ભગવાનપણું તો બરાબર છે, શ્રીજી મહારાજના ઐશ્વર્યો સાંભળ્યા હોય એ તો બરાબર છે, પણ અંગ્રેજો શ્રીજી મહારાજથી પ્રભાવિત થયા. એ પ્રભાવિત થવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આ કાઠી અને કોળી જે જાતિઓ અંગ્રેજોને પણ હંભાવતી, એવી જાતિઓને આંખના ઈશારા ઉપર જ્યારે ચાલતી જોઈ, એવી જાતિઓને જ્યારે શિસ્તબદ્ધ વર્તતી જોઈ, એવી જાતિઓને જ્યારે ધર્મ નિયમનું પાલન કરતી જોઈ, એવી જાતિને જ્યારે કોઈને મદદરૂપ થતા જોયું, એવી જાતિઓને જ્યારે હાવામ નિર્મળ ભાવે વર્તતા જોઈ, અને ત્યારે અંગ્રેજોને એમ થઈ ગયું કે આટલું પરિવર્તન કરવાવાળા કોણ છે, કોણ છે ગુજરાતમાં, આવું પરિવર્તન કોને કર્યું. અને ત્યારે અંગ્રેજો ખોળતા સહજાનંદ સ્વામીને આવ્યા છે. અંગ્રેજોએ નોંધ આ વસ્તુની લીધી છે. અંગ્રેજોને પણ આમ ખુલ્લી આંખોએ દેખાયું કે શ્રીજી મહારાજનું આ કાર્ય જબરું છે. અને સુખેથી મહારાજ કે બધાય હરિભક્તો આવી શકે, કાઠીને કોળી જો સત્સંગી થાય તો, એટલે મહારાજે કર્યા. પછી મહારાજ આવે આગળ, બહુ સરસ વાત સંતોની કરે છે. અમારા જેટલા સંતો છે, હમારે સંત કહાવત જેતે નિર્માની હમ કરે હે તે, એસે સંતન યહાં જગમાઈ, એસે સંતન યહાં જગમાઈ, મહા અલૌકિક રીત ચલાઈ, મહા અલૌકિક રીત ચલાઈ. અમારા જેટલા સંતો છે તેમને અમે નિર્માની કરી દીધા છે. આવા સંતો દુનિયામાં ક્યાંય નથી, અમે ઘણી અલૌકિક રીત ચલાવી છે. સંતય અલૌકિક વસંતય અલૌકિક કૃષ્ણય અલૌકિક આયે, સંતય અલૌકિક વસંતય અલૌકિક કૃષ્ણય અલૌકિક આયે. દેવાનંદ સ્વામીનું કીર્તન છે, સંત અલૌકિક વસંત અલૌકિક કૃષ્ણ અલૌકિકાય. ભગવાન શ્રીહરિ એવા સંતો લાવ્યા જે અલૌકિક છે. અલૌકિક શા માટે છે? અલૌકિક એટલા માટે છે કે આ લોકની અંદર જ્યાં શક્તિ છે, શક્તિ છે ત્યાં સંયમ નથી. જ્યાં શક્તિ હોય ત્યાં સંયમ ન હોય, શક્તિ હોય ત્યાં હંમેશને માટે ફોર્સ. શક્તિની સામે તમે ઉભા રહો એટલે શક્તિ તમને વીંધી નાખે, આવો એક નિયમ છે, સામાન્ય નિયમ, લોકનો નિયમ. જેમ કે એક રાજા છે, એક રાજાના હાથમાં સત્તા છે ને આપણે એની સામે પડ્યા તો શું થાય? તોપે દઈ દે કે ના દઈ દે? રાજાની સામે આપણે પડીએ, ફાંસીએ ચડાવી દે કે ના ચડાવી દે?
ચડાવી દે. શક્તિની સામે પડો એટલે શક્તિ તમને વીંધી નાખે એ લોકનો ધર્મ છે, પણ શ્રીજી મહારાજ એવા સાધુ લાવ્યા કે જેમાં એટલી શક્તિ, કેટલી શક્તિ, આખા બ્રહ્માંડોની ગતિઓને ફેરવી શકે એટલી શક્તિ, છતાંય પણ એને માર મારે, એનું અપમાન કરે, તોય પણ એની સામે અવાજ પણ ન કરે. મહારાજે પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત, એમાં મહારાજ કે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એવા અનંત શુભ ગુણે યુક્ત જે ભગવાનના સંત, એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરે છે, એવા સંત ભગવાનના પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે, અને એવા સમર્થ હોવા છતાં સામાન્ય જીવના માન અપમાનને સહન કરે છે, સમર્થકા ઝરણા કરવા એ બધાયથી થાય નહીં. અને એવા જે ઝરણા કરે એને બહુ મોટા જાણવા, તાકાત હોય અને છતાંય પણ કોઈનું અહિત કરે નહીં, તાકાત હોય છતાંય પણ કોઈનો સામનો કરવા માટે તૈયાર ન થાય, એ સમર્થ છે. પણ જગત શું જાણે? અસમર્થ જાણે. અને ઓલા મોટા છે ને એવા સમર્થ, એને ખબર છે કે મારી તો આમ દ્રષ્ટિ ફરસેતાનું તો હું થઈ જશે. સમર્થ છે છતાંય ઝરણા કરે, જાણે કાંઈ નથી. શ્રીજી મહારાજ કે અમે અમારા સાધુને નિર્માની કરી દીધા છે, આવા સંતો દુનિયામાં ક્યાંય નથી. શ્રીજી મહારાજનું જે નિર્માની વર્તમાન, એવું આ વર્તમાન છે. શ્રીજી મહારાજ કે કોઈ અજ્ઞાની જીવ તમને ગાળ દે, તમને માર મારે, તોય પણ એ જીવનું અહિત થાય એવું મારો સાધુ ન ઈચ્છે. કોઈએ ગાળો દીધી સંતોને, કોઈએ સંતોને માર માર્યો, કોઈએ સંતોનું અપમાન કર્યું, તો જો સ્વામિનારાયણનો એ સાચો સાધુ છે તો એનો પ્રત્યુત્તર એ નહીં કરે, એનો પ્રતિસાદ એ નહીં આપે. સ્વામિનારાયણનો જો સાધુ છે જેને મહારાજના 5 વર્તમાનમાં રહેવું છે, એનું એનું બિલકુલ એનું અહિત થાય એવું ચિંતવન પણ નહીં કરે. હા, હરિભગતની ફરજમાં આવે છે કે એને કોઈ સાધુનું અપમાન કરે કે સાધુને ગાળ દે તો એને તરત 2 લાફાઈ ચડાવી દઈ શકાય, એ કહી શકે કે ભાઈ તારું મોઢું હરખું રાખ. પણ સાધુ એ તો સહન જ કરે. આ અલૌકિક રીત લાયા શ્રીજી મહારાજ. નહીં તો તમે વૈરાગ્યો હોય, આ શ્રીજી મહારાજને આજ હવારની જ કથા નહોતી, ખાલી મહારાજે કહ્યું કે ભાઈ આ સ્ત્રીનું ક્યાં પ્રસંગ રાખો છો, તમે સાધુ થઈને થોડા દૂર રહો, ત્યાં તો બધા ચેલા અને ગુરુ બધા ભેગા થઈને મંદિર બહાર મૂકે નીલકંઠવર્ણીને. બોલો હવે ન્યા ક્યાં નિર્માની પણ ઓર્યું? સાચી વાત કીધી તોય નથી મનાતી, અને શ્રીજી મહારાજના સાધુને ખોટો માર મારે, ખોટું અપમાન કરે, ખોટા આક્ષેપો મૂકે તો એ કાંઈ નહીં, કશું જ નહીં. આજે પૂજ્યપાદ ગુરુજી સત્સંગનું આટલું વિકાસનું કાર્ય કર્યું, કરે છે, કરશે, કેટલું બધું જાય સામે, કેટલું બધું જાય, છતાંય પણ કોઈ એનો પ્રતિસાદ નહીં, બસ પોતાના માર્ગે ચાલ્યા જેવું. મહારાજ, શ્રીજી મહારાજ સંતોની એક આવી અલૌકિક રીત લાવ્યા કે જે જગતમાં નહોતી, નિર્માની પણું એ જગતની અંદર નથી, એ શ્રીજી મહારાજ લાવ્યા. સમર્થકા ઝરણા કરવા એ શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી રીત લાવ્યા છે. એટલે શ્રીજી મહારાજ કે આવા સંતો દુનિયામાં ક્યાંય નથી. અમે ઘણી અલૌકિક રીત ચલાવી છે. ગુણાદિતાનંદ સ્વામીનો જ પ્રસંગ છે ને, સ્વામીને દરબારે કાઢી મૂક્યા, માર મારીને કાઢી મૂક્યા, તો સ્વામીએ એને ત્યાં દીકરો થાય ઉગા ખુમાને પોતાના ગામમાંથી ગુણાદિતાનંદ સ્વામીના સંતોને મારીને કાઢી મૂક્યા, તો સ્વામી ગામના પાદરની અંદર બહાર જઈ અને કહે કે દરબારને ત્યાં દીકરો નથી ને આપણે પ્રાર્થના કરીએ કે એને દીકરો થાય, અને સંતોએ માળા કરીને પ્રાર્થના કરીને દીકરો થયો જીવનો ખુમાન. અરે 5-7 વર્ષનો થયો ત્યારે સ્વામી પાછા નીકળ્યા, સ્વામી મારે ઘેર હાલો ને હાલો, સ્વામી કે તારે ઘેર નહીં, તારા બાપના ગામમાંય ના અવાય, અમારે તો અમને 7 વર્ષ પહેલાં 8 વર્ષ પહેલાં મારીને કાઢ્યા છે, ત્યારનું આ ગામ બાજુ જોવાનું ભૂલી ગયા છે અમે. અરે ના, કે મારે ઘેર આવવું જ પડે. અને એ દીકરો દરબારનો લઈ જાય સ્વામીના આશીર્વાદથી થયેલો, અને સ્વામીની જોડીઓના ટીંગાય, ત્યારે આશ્ચર્ય લાગે કે ઓહો. જ્યારે સ્વામીએ પ્રાર્થના કરી ત્યારે લોકોને લાગ્યું લો
આવું માર મારવાનું સ્વામી આવું ચિંતવન કર્યું? કારણ કે ભગવાનના સંતની રીત છે, નિર્માની સંત એ તો જીવનું હિત કેમ થાય એવું જ વિચારતા હોય. મહારાજ કે અમારા સંતોની અલૌકિક રીત છે, ધર્મશાસ્ત્રમાં જેને સનાતન હંસ કહેવાય છે તેવી દીક્ષા અમે સંતોને આપી છે. અમારા અક્ષરધામના જે પાકા મુક્તો છે એ બધાએ અત્યાર ભૂમિ ઉપર અવતાર લીધો છે. મહારાજ કે અમારા સાધુઓ એ તો ચિથરે વીંટેલા રત્નો છે. અક્ષરધામના જે અમારા અનાદિ મુક્તો અમારી ભેગા જ રહેવાવાળા એ બધાઓએ અવતાર ધારણ કર્યો છે. દેખાત મનુષ્ય મનુષ્ય નાઈ, શ્રીજી મહારાજ કહે છે દેખાત મનુષ્ય મનુષ્ય નાઈ, ઇનકે ગુણ બરને ન જાય, ઇનકો હે સામર્થ્ય અપારા, મે છપવી રખે અબ બારા, મે છપવી રખે અબ બારા. આ મારા સાધુઓ મનુષ્ય જેવા દેખાય છે પણ ખરેખર તે મનુષ્ય નથી, શ્રીજી મહારાજના શબ્દો છે. આ સાધુ મનુષ્ય જેવા દેખાય છે પણ ખરેખર મનુષ્ય નથી. ગુણાદિતાનંદ સ્વામી કે ચિંતામણી રૂપાળી ન હોય. ચિંતામણી આપણે જોઈ નથી પણ ચિંતામણી સ્વામી કે રૂપાળી ન હોય. એક પથ્થર જેવો પથ્થર જ હોય ચિંતામણી. એ હીરો હોય, એ હીરો ખાનમાંથી નીકળ્યો હોય તો એની ઉપર કોઈ પેલ ના પાડેલા હોય તો એક પથરા જેવો પથ્થરો જ પડ્યો હોય, કરોડને અબજનો હોય ને તોય ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય. એમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા દેખાય પણ હોય અલૌકિક. એ કેમ ખબર પડે? કે એમ ખબર પડે કે એનું મનુષ્યનું શરીર છે, આપણા જેવા જ દેખાય છે. આપણા જેવા એને હાથ પગ નાક કાન જીભ આપણી જેમ આ લોકમાં રહે છે, આપણી જેમ આ ભોગ વૈભવ વચ્ચે રહે છે. છતાંય પણ જો વિચારીને મુમુક્ષુ જોવે તો એને લાગે આમનું બોલવું કંઈ જગતના લોકોથી તો જુદું છે, હા આમનું જોવું જગતના જીવથી તો જુદું છે, આમનું હસવું જગતના જીવથી તો જુદું છે, આમનું સૂવું આમનું વર્તવું આ બધુંય છે મનુષ્ય જેવું, પણ એમાં કોઈક અલૌકિક દોરો ચાલ્યો જાય છે આવું મુમુક્ષુને જણાય. મહારાજ પંચાળાના પહેલાં કે બુદ્ધિવાળાને ખબર પડે આ બધી, ગબરગણને કશી ખબર ના પડે. એને મુક્તાનંદને ગોપાળાને ભેગા રાખો ને તોય ખબર ના પડે. એને એવા ગબરગંડો કેટલા એ વખતે હતા અને આજે છે અને ભવિષ્યમાં રહેવાના. બુદ્ધિવાળો કોણ? બુદ્ધિવાળો એટલે જેને કંઈ જાજી બુદ્ધિ આ જગતની એવો નહીં, બુદ્ધિવાળો એ જ ભગવાનને ભગવાનના સંતને જેવા છે એવા જાણે એ બુદ્ધિવાળો, નથી જાણતો એ જ કુબુદ્ધિવાળો. મહારાજ કે આ અમારા સાધુ એ તો મનુષ્ય જેવા દેખાય છે પણ ખરેખર મનુષ્ય નથી, એમના ગુણોનું વર્ણન કરી શકાય તેમ નથી, એમનામાં અપાર સામર્થ્ય રહ્યું છે પણ આ સમયે મેં તેને છુપાવી દીધું છે. સંતનું સામર્થ્ય ભગવાને છુપાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો સાધુ, સ્ત્રી અને ધનનો જે પાક્કો ત્યાગી સાધુ, જે કોઈ આ પૃથ્વી પર હોય, જે કોઈ સ્ત્રી અને ધનનો જેને ખરેખર અષ્ટ પ્રકારથી સ્ત્રીનો ત્યાગ છે અને આ પૃથ્વી ઉપર કોઈ પ્રકારે જેને ધનનો સંગ્રહ કરેલો નથી, જેને પોતાનું કરીને ધન રાખેલું નથી, શાસ્ત્રો કહે છે દ્વિભુજો પરમેશ્વર. જગતની અંદર ભગવાન સ્વામિનારાયણના આપેલા સંતોના પંચ વર્તમાન અને સંતોના ધર્મ નિયમ એને ખાલી એક એક કાગળની અંદર છાપવામાં આવે અને જગતભરના તટસ્થ સંત સમુદાયને આપવામાં આવે તો જગતભરના તટસ્થ જે સંત સમુદાયના સંતો હોય એ પણ પ્રમાણ કરે કે ભગવાન સ્વામિનારાયણની રીત આ અલૌકિક અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીત છે. આપણને આ મળ્યું છે એટલે આપણને ખબર કદાચ યથાર્થ હોય કે ન હોય, આપણને જે ડાયરેક્ટ મળ્યું હોય એની કિંમત આપણને સમજાયેલી હોય કે ન હોય, પણ ખરેખર આપણને જે અત્યારે મળ્યું છે
આપણને જે અત્યારે મહારાજ મળ્યા છે, જે મોટા પુરુષ મળ્યા છે, જે સંતો મળ્યા છે, જે આ ભક્તોનો સમુદાય મળ્યો છે, બહુ મોગા મોગો મળ્યો છે, બહુ મોટા મોટો મળ્યો છે, બહુ અમૂલ્ય મળ્યું છે. અહીં કહે છે કે એ સંતોના સામર્થ્યને મેં છુપાવી રાખ્યું છે, એટલે સંતોના સામર્થ્યને મહારાજે છુપાવી રાખ્યું છે. હજુ પણ મહારાજ પોતાના સંતો કેવા છે એ સંતો વિશેની વાતો કરશે. એ વાતોને આપણે આવતીકાલે સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.